ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે નડિયાદ ખાતે મતદાન કર્યું છે. નડિયાદ વીકેવી રોડ પર આવેલા શાળા નંબર 1માં પોતાના પરિવાર સાથે તેઓએ મતદાન કર્યું હતું. દેવસિંહ ચૌહાણે પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે પણ મતદાન કર્યું હતું. વિશ્વની સૌથી લોકશાહી માટે પૌરાણિક ધરતી સમગ્ર વિશ્વમાં લોકશાહીની જનક કહી શકાય એવી આ ભારત વર્ષની ભૂમિ પર લોકસભા 2024ના પવિત્ર અવસરે સમગ્ર ભારત વર્ષના જન જનના નેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, દેશના આધ્યાત્મિક રાષ્ટ્રપુરુષ, તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે જ્યારે સમગ્ર દેશની જનતા આશીર્વાદ આપવા ઉમટી પડી છે, ત્યારે આજે ખેડા લોકસભામાં અમે પણ અમારા પરિવાર સાથે, અમારા સ્થાનિક સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈની સાથે, તેઓના પરિવારજન સાથે આજે નડિયાદ ખાતે મતદાન કરવા ઉપસ્થિત થયા છે. ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે છેલ્લા 10 વર્ષથી દેશમાં એક પ્રકારે ટ્રાઈડ અને ટેસ્ટેડ સરકાર ચાલી છે, ત્યારે આવનારા 25 વર્ષમાં 2047માં ભારત પોતાનું શતાબ્દી પર્વ ઉજવે ત્યારે વિકસિત ભારતની હરોળમાં ઊભું રહે, ભારત શિરમોર રાષ્ટ્ર બને એ માટે આપ સૌ મોટી સંખ્યામાં મતદાન કરો. અમે પણ સૌ મતદાન કરીને આવ્યા છીએ અને આ યજ્ઞમાં આપ પણ સહકાર આપો એ સૌને વિનંતી કરું છું. ખાસ જીતનો કેટલો આશાવાદ સામે પણ ક્ષત્રિય નેતા છે કોંગ્રેસના? આપ જાણો છો કે આપણે ત્યાં ખેડા લોકસભામાં એક સમયે આ ખેડા કોંગ્રેસનો ગઢ કહેવાતી આ ભૂમિ પર છેલ્લા 10 વર્ષથી લોકસભાના સાંસદ તરીકે જ્યારે કામ કરીએ છીએ ત્યારે અને છેલ્લા 25 વર્ષથી પણ વધારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે છેલ્લા અંતિમ છેવાડાના જન સુધી વિકાસ અને વિકાસની રાજનીતિને સમજતી આ ખેડાની જનતા જનાર્દને અમને આશીર્વાદ આપ્યા છે, ત્યારે આ ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં સૌ બહાર નીકળીને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે, ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરીને ખેડા લોકસભા સૌથી મોટી જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે. લોકશાહીના પર્વમાં આજે સૌથી પહેલા પ્રભુ શ્રીરામના આશીર્વાદ લઈ અને નડિયાદ વિધાનસભાના બુથ નંબર 113માં અનુક્રમ નંબર 224 ખાતે મારું મેં મતદાન કર્યું છે. અને આજે સૌથી પહેલાં તો વર્લ્ડ ટીચર એપ્રિસિએશન ડે છે, એટલે શિક્ષકોનો આભાર માનવાનો દિવસ છે. આ દેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ શિક્ષક રૂપે મળ્યા છે કે જેમણે દેશની લોકોને શિક્ષણ આપ્યું છે કે લોકો એક બને અને લોકો રાષ્ટ્રહિતમાં કામ કરે, લોકોને રાષ્ટ્રધર્મને દેશપ્રેમ જેમણે શીખવાડ્યો છે એમનો પણ આભાર માનવાનો આજે દિવસ છે. હું મારા વિસ્તારની સૌ જનતા જે ઉત્સાહથી મતદાન કરવા આવી રહી છે તેને આવકારું છું અને લોકોને એક અપીલ કરવા માગુ છું કે સાંજ પહેલાં વધુમાં વધુ મતદાન આ ગરમીમાં પણ કરે અને રાષ્ટ્રહિતના પર્વમાં જોડાય, દેશને આગળ લઈ જવાવાળા આ યજ્ઞમાં સૌ એનો સહયોગ આપે એવી હું વિનંતી કરું. કેટલી સીટો માનો છો કે કેટલી આવી શકે? ગુજરાતમાં 26-26 સીટ આવશે, એમાં કોઈ મત બેમત નથી અને ખેડા વિશ્વાસ છે. અજયભાઈ, જે રીતના અધ્યક્ષ છો એટલે ઉમેદવાર કરતાં પણ વધારે જવાબદારી હોય, આખા પ્રવાસ દરમિયાન કોઈ એવો અનુભવ કે કેવો પ્રતિસાદ મળ્યો લોકોનો? સૌ પ્રથમ તો મને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એ એટલી મોટી દેશભાવના સાથે કામ કરતો દેખાય, ઉમેદવાર સહિત બધા જ કાર્યકર્તાઓ પોતે જાતે ઉમેદવાર હોય એવી રીતે મહેનત કરતા દેખાયા, મારા ધારાસભ્યોએ એક સામાન્ય કાર્યકર્તાની જેમ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો અને જનતાને દેશ ભાવના સાથે જોડવાનું કામ કર્યું. મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર એક ગૌણ છે, સમગ્ર પાર્ટી એક થઈને ચૂંટણી લડતી. આઈ એમ માયસેલ્ફ સાક્ષી તેનકુમાર પટેલ, સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand.
When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.